જૈન સમાજના લોકો છે અને જૈન મુનિઓ છે તે લોકો બહાર બેસી રહ્યા. તેમની એક જ માંગણી છે કે આ જે અસામાજિક તત્વો છે કે જેમણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેમણે સખતમાં સખત સજા થવી જોઈએ. હાલોલ નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે જે જૈન સમાજના જે પૂજનીય દેવ છે તેમની મૂર્તિઓ ખંડિત થવા બાબતે જૈન સમાજ અડધી રાત્રે એકત્રિત થયો છે. આપ જોઈ શકો છો પાવાગઢ પોલીસ સ્ટેશનના આ દ્રશ્યો છે જ્યાં અડધી રાતે આ સમાજના જે અગ્રણીઓ છે તે પોલીસને રજૂઆત કરવા માટે આવ્યા છે. સમાજના કેટલાક અગ્રણીઓ છે એમની સાથે વાત કરીશું. શું રજૂઆત છે જેના કારણે આપણે અડધી રાત્રે આ પોલીસ સ્ટેશન ખાતે આવવું પડ્યું છે? બસ અમારી એ જ રજૂઆત હતી, કારણ કે આજે બપોરે અમે બધા સંઘના અમુક સભ્યો જ્યારે પાવાગઢ તીર્થની અંદર જૂના પગથિયાની અંદર દર્શન કરવા માટે જ્યારે ભગવાનની પ્રતિમા તીર્થંકર પરમાત્માની પ્રતિમાના દર્શન કરવા માટે ગયા ત્યારે એ પ્રતિમાઓ એટલી જર્જરિત હાલતની અંદર તૂટેલી નીચે હાલતમાં મળી આવી ત્યારે અમને ખૂબ જ આક્રોશ થયો કે આ અમારા ભગવાનની આવી હાલત. ત્યારે એ માટે અમે બધા જ હાલોલસી સંઘના બધા સભ્યો પાવાગઢ પોલીસ સ્ટેશનની અંદર અમો જ આવેદન પત્રક સાથે આ બધા જ આવ્યા છીએ. આજે અડધી રાત્રે અમારે આવવાનું. આ જૈન આપને ખબર જ છે કે જૈન એક શાંત સમાજ છે, પણ આ રીતે ભગવાનની આસ્થા ઉપર અમારી આસ્થા ઉપર એક જો ખિલવાડ થાય તો એ ખરેખર અશોભનીય વર્તન કર્યું છે. અને જે ટ્રસ્ટને પણ અમને કોઈ જાણ કરી નથી, અમને ટ્રસ્ટને પણ વારંવાર અમે વિક્રમભાઈ એમના મેનેજર છે એ સંભાળે છે એમને પણ અમને વારંવાર મળીએ છીએ, પણ વિક્રમભાઈએ કોઈ જાણ કર્યા વગર આ એમને જ્યારે અમે અત્યારે જાણ કરવામાં કે તમારી પ્રતિમાઓ તમને પાછી આપી દઈશું, પણ આજે આજ 500-700 વર્ષ પહેલા આજે પગથિયાની અંદર તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ લાગેલી હતી. આ જે પ્રતિમાઓને જે અમે આસ્થા તરીકે રોજ દર મંગળવારે અમારો સંઘ આખો પૂરો ત્યાં જાય છે અને એના દર્શન વંદન પૂજા કરે છે, તો એ પ્રતિમાઓ જ્યારે આવી હાલતમાં જોવા મળે તો ખરેખર આ શોભનીય વર્તન કર્યું છે. તો આ અમારી અત્યારે એક જ માંગણી છે, જે પ્રતિમાઓ જ્યાં છે ત્યાં પાછી એ જ સ્થિતિમાં લાગી જાય. અને એ માટે અમે આવેદન પત્રક પીએસઆઈ સાહેબ પીઆઈ સાહેબને આપ્યું હતું. પીઆઈ સાહેબે અમને બાંયધરી પણ આપી છે, ત્યાં કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે અને એ લોકોએ અમને પણ આ રીતે બાંયધરી આપી છે કે અમે બે ત્રણ દિવસની અંદર અમે આ પ્રતિમાઓ પાછી જ્યાં જે જગ્યાએ છે એ જગ્યાએ પાછી લગાડી દઈશું. ખાસ કરીને